दो टंबल जंबल राइड, सुनामी वेव्स राइड। फिल कराओ मैं मारे तुमने अंडर वाटर ले जाओ बस। दोस्तों ગુજરાતમાં તાપમાનનો પારો 40 પ્લસ જેવા લાગે એટલે લોકોને એક જ જગ્યા યાદ આવે, નહીં નહીં માઉન્ટ આબુ નહીં ભાઈ એ પછી ક્યારેક વાત, પરંતુ લોકોને યાદ આવે વોટર પાર્ક। અને ગુજરાતમાં વોટર પાર્ક એટલે શંકુઝ વોટર પાર્ક। તો આજના વિડીયોમાં હું તમને લઈ આવ્યો છું મહેસાણા સુપ્રસિદ્ધ અને વર્ષો જૂના એવા શંકુઝ વોટર પાર્કની મુલાકાતે। સામાન્ય રીતે જે લોકો અહીંયા આવતા હોય છે તેમને કેટલાક સવાલ થતા હોય છે, જેમ કે અહીંયા એન્ટ્રી ટિકિટ કેટલી હોય છે, બાળકોની એન્ટ્રી ટિકિટ કેટલી હોય છે, અહીંયા જે લોકલ રૂમ આપવામાં આવે છે તેનો કેટલો ચાર્જ લેવામાં આવે છે, જે કોસ્ચ્યુમ આપણે લેતા હોઈએ છીએ વોટર પાર્કમાં તેનો કેટલો ચાર્જ છે, અહીંયા જે ફૂડ પ્લાઝા એટલે કે જમવાની વ્યવસ્થા છે ત્યાં મોંઘું છે સસ્તું છે, શું જમવાનું મળે છે, કઈ કઈ રાઇડ છે નવી છે કેટલી, પાણી અહીંયા ડોળું હોય છે શુદ્ધ હોય છે, શું હોય છે, તમામ બાબતો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। આ વિડીયો જોયા બાદ મને લાગે છે કે તમે પણ શંકુઝ વોટર પાર્ક આવવાનું મન બનાવી લેશો। તો ચાલો આજનો આપણો વિડીયો શરૂ કરીએ અને શંકુઝ વોટર પાર્કના પાણીમાં છપછપિયા કરીએ। લોકેશનની જો વાત કરીએ તો આ છે એ શંકુઝ વોટર પાર્ક અને આ છે અમદાવાદ મહેસાણા હાઈવે। આ બાજુ અમદાવાદ થાય છે 60 કિલોમીટર, આ બાજુ છે મહેસાણા અંદાજે 20 કિલોમીટર, એટલે કે જો તમે અમદાવાદથી મહેસાણા જતા હશો તો વચ્ચે જ આવશે આ શંકુઝ વોટર પાર્ક। તો આ છે એ ટિકિટ કાઉન્ટર કે જ્યાં સૌથી પહેલાં તમારે આવવાનું હોય છે અને ટિકિટ લેવાની હોય છે। તો ટિકિટના ચાર્જની વાત કરીએ તો અહીંયા પર પર્સન 800 રૂપિયા છે, જો તમારી સાથે બાળક હોય અને બાળકની હાઇટ 3 ફૂટથી નીચે છે તો ટિકિટ ફ્રી છે, બાકી તમારે આખી ટિકિટ લેવી પડશે એટલે કે 800 રૂપિયાની। સાથે જ 50 રૂપિયા જે છે તે એક રીતે સિક્યોરિટી ડિપોઝિટ છે કે જે તમને જ્યારે તમે પાછા જાઓ છો ત્યારે તમને મળી જાય છે પાછા। સાથે તમને આપવામાં આવે છે એક આવો એક બેન્ડ કે જેમાં તમે અંદર બધી વસ્તુઓ એક રીતે કેશલેસ છે, કોઈ પણ પ્રકારનો કેશમાં વ્યવહાર થતો નથી, એટલે અંદર જો તમે ફૂડ કોઈ લેવા માગો છો, કોસ્ટ્યુમ લેવા માગો છો તો તેના માટે પૈસાથી વ્યવહાર નહીં થાય, તેના માટે તમારે અહીંયા એક આવો બેન્ડ લેવો પડશે અને અહીંયા તેમાં રિચાર્જ કરવું પડશે, તમે ઈચ્છો એટલું રિચાર્જ કરી શકો। જો તમે રિચાર્જ કરેલી રકમ નહીં વાપરી શકો તો તમને અહીંયા જ્યારે આવશો રિટર્નમાં ત્યારે તમને આ બેન્ડ પરત લઈ લેવામાં આવશે અને જેટલી વસ્તુ જેટલું આમાં રિચાર્જ તમે કરાવ્યું હશે તેની બાકીની રકમ હશે તે તમને પરત આપી દેવામાં આવશે। તો આ છે લોકર એન્ડ કોસ્ટ્યુમ રેન્ટલ, ટોવેલ માટે 50 રૂપિયા રેન્ટ છે, જેન્ટ્સ કોસ્ટ્યુમ માટે 150 છે, લેડીઝ કોસ્ટ્યુમ માટે પણ 150 રૂપિયા છે રેન્ટ, અને લોકર માટે છે 200 રૂપિયા, 100 રૂપિયા છે ડિપોઝિટ, પરત આપશો વસ્તુઓ ત્યારે તમને ડિપોઝિટની રકમ પરત આપી દેવામાં આવશે। લોકર નંબર 4 આ લોકરને કી, અને આ છે આપણો જેન્ટ્સ કોસ્ટ્યુમ, મતલબ કે આ ખોલવા માટે અને બંધ કરવા માટે તમારે આ બેન્ડની ખાસ જરૂર પડશે। તો હવે હું તમને મળીશ 5 સેકન્ડ બાદ આ કોસ્ટ્યુમ ચેન્જ કરીને પછી। તો ચાલો કોસ્ટ્યુમમાં રેડી છીએ આપણે। ટોટલ અમારે શંકુઝ વોટર પાર્કમાં ગણીએ બધી નાની મોટી બધી થઈને રાઇડ ગણીએ તો અમારે 30+ રાઇડ છે। આજે તમે સાપ જેવી જોઈ રહ્યા છો તે છે બોમ્બાસ્ટિક રાઇડ। આ રાઇડની ખાસિયત એ છે કે અહીંયા ઓછામાં ઓછા 3 લોકોની જરૂર પડે, હું તો એકલો આવ્યો છું એટલે આપણે સાથે 2 દોસ્તો છે જેને સાથે હું લઈ જઈશ, અમે 3 જશું અને તું ધડાકા કરશું। આ જે મોટી મોટી રાઇડ જે છે તેમાં તમારે થોડા થોડા પગથિયાં ચડવાના પણ હોય છે, એટલે કોઈ મોટી ઉંમરના હોય તો થોડી તકલીફ પડે, બાકી યંગ છે ને વાંધો ના આવે, તમે જુઓ અમારે ઉપર જવાનું છે એટલે બધી રાઇડમાં જે મેઇન છે તેમાં પગથિયાં તો ચડવા જ પડશે, બધા લોકોને આ વાત ખબર હશે છતાં જણાવી દઉં છું। તો અહીંયાથી આખો વોટર પાર્ક જે છે તે દેખાય છે, કઈ રાઇડ કહેવાય છે? બોમ્બાસ્ટિક। આમાં ઓછામાં ઓછા કેટલા લોકો જોઈ? ઓછામાં ઓછા 3 લોકો, ચાલો ટાઈપની કંઈક ટ્યુબ છે 3 જણા આવે છે, કેમ બેસશું આમ જ? હા પલોટી મારીને બેસી જવાનું, ચાલો બસ હું માં બેઠા હોય ને બેસી જવાનું છે, 1 2 2 3 3 3 થોડી રાહ તો જોવી પડે ને ભાઈ, ચાલો કાયમ રહે
તમે અહીંયા ખુરશી પર બેસીને ચિલ પણ કરી શકો છો. પેલા બાર ટાવર ચાલો છે મંગળભાઈ. આ છે સ્પ્લેશ ડાઉન, આ છે માસ્ટર બ્લાસ્ટર, દિલ્હી બિગ થંડર, મતલબ કે ત્રણ છે, એક બે અને ત્રણ. ચાલો બાપુ, પેલા તમારો વાળો જો તમે બચશો તો હું જઈશ. દોસ્તો ગયા છે હવે, આપણે પણ બેસી ગયા છીએ. ચાલો માસ્ટર બ્લાસ્ટર છે આ, વન ટુ અને રવિભાઈ. પ્રાઇસની વાત કરીએ તો અહીંયા તમે જુઓ, છોલે ભટુરે અને કોલ્ડ ડ્રિંક્સના 200 રૂપિયા છે, વેજ બિરયાની અને કોલ્ડ ડ્રિંક્સના 200 છે, મસાલા ઢોસા અને કોલ્ડ ડ્રિંક્સના 200, પ્લેન ઢોસા અને કોલ્ડ ડ્રિંક્સના 150 છે, પંજાબી ફિક્સ થાળી અને સાથે કોલ્ડ ડ્રિંક્સના 250 છે, અને બીજી જે વસ્તુઓ છે જેમ કે રોટલી છે તો એ તમામ ભાવ અહીંયા આપવામાં આવ્યો છે. તો આ બીજી બે રાઇડ છે જેમાંથી એક રાઇડનું નામ છે વિઝાર્ડ અને બીજી રાઇડ છે એનું નામ છે સ્પેસ શોટ. તમે સામે જોઈ રહ્યા હશો, હવે આપણે એમાં જઈશું ને એ રાઇડ કેવી છે કે તમને હું મારા એક્સપિરિયન્સ બાદ જણાવીશ. તો ચાલો દોસ્તો, આ રાઇડ છે સ્પેસ શોટ. ઘણી વિદેશની રાઇડ તમે જોઈ હશે કે જેમાં એક વ્યક્તિ અહીંયા ઊભો રહી જશે, ત્યારબાદ આ જે આખું જે છે એ બંધ થાય છે. બંધ કરો જે દેખાડો છો દર્શકોને. તો આવી રીતે બંધ થઈ જાય છે. ત્યારબાદ જે નીચેનું તમે જે જોવો છો આ સ્તર લેયર, તે ઓટોમેટિક ખુલી જાય છે અને વ્યક્તિ જે છે સીધો નીચે જાય છે. એટલે થોડીક રિસ્કી રાઇડ છે. મારી પાસે કેમેરો છે એટલે આ રાઇડમાં હું બેસતો નથી, આમ તો લગભગ વાંધો ના આવે, પરંતુ કેમેરાના કારણે સાહસ કરવું થોડું અઘરું છે. પણ જો તમે સાહસના શોખીન છો તો આ રાઇડ પણ તમે એન્જોય કરી શકો છો. બાકીની જે આ બધી રાઇડ છે તે વિઝાર્ડ રાઇડ છે, પેલી કરતાં થોડી ઓછી રિસ્કી છે. આમાં શું કરવાનું હોય છે? સુતા હોય પોઝિશનમાં આપણે જતું રહેવાનું. ઓકે, તો હવે આ રાઇડમાં એ થયું કે કેમેરો મારો વચ્ચે બંધ થયો અને વચ્ચે મારે ચાલુમાં કેમેરો ચાલુ કરવો પડ્યો, તેથી આખી રાઇડ તો હું તમને દેખાડી નથી શક્યો, પરંતુ લગભગ રિસ્કી નથી, આ તમે ટ્રાય કરી શકો છો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ફન આઇલેન્ડમાં, જે બાળકોને ખૂબ જ લોકપ્રિય હોય છે, બાળકોને ખૂબ જ ગમે છે. વોટર પાર્કમાં આવો એટલે તમારે બાળક બની જવું પડશે. તો બસ આ તમને દેખાડવાનું હતું અને વધુ એક નાની અંતર રાઈડ બાળકો માટે. આ છે મેઇન
શંકુશ વોટર પાર્કની સુનામી વેવ્સ રાઈડ, કે જેમાં કૃત્રિમ મોજા આવે છે અને પછી જુઓ તમે ધમાલ થાય છે. સાચી મજા આ જ રાઈડમાં આવતી હોય છે. જો કે નાના છોકરાઓ સાથે હોય તો થોડી રિસ્કી છે, સાથે કોઈ મોટાની જરૂર પડે, બાકી કોઈ વધારે તકલીફ નથી. અહીંયા બીજા જે ગાર્ડ હોય છે તે પણ અહીંયા મોજૂદ હોય છે. તો ધીમે ધીમે વેવ્સની જે ગતિ છે, તીવ્રતા તે વધી રહી છે અને લોકોનો જે રોમાંચ છે તે પણ વધી રહ્યો છે. તો માત્ર શબ્દોથી કાંઈ ના થાય તેના માટે અનુભવ કરવો પડે. તો સુનામી રાઈડની વાત કરી દીધી, હવે અનુભવ પણ કરવો પડશે. ચાલો આપણે પણ મોજ લઈએ આ શંકુશ વોટર પાર્કના સુનામી વેવ્સ રાઈડની. તમે મને કહેજો કોમેન્ટમાં કે તમને આ રાઈડ મજા આવે છે કે નહીં. આમ તો લગભગ તમામની પ્રિય છે આ, તમારું મને કહેજો કોમેન્ટ કરીને. આમ તમને ફીલ નહીં થાય, ફીલ કરાવવા માટે મારે તમને અંડર વોટર લઈ જવા પડશે. ચાલો મને તરતા નથી આવડતું પેલા કહી દો તમને વધારે તમે પાણીમાં નહીં જઈ શકું, પણ તમને હું ફીલ કરાવીશ. ઓકે ચાલો ડૂબકી લગાવીએ. બાપુ આગળ જવાયો છે એ થોડોક શ્વાસ લે કેમ મજા. અચ્છા તરતા આવડતું વાંધો ના આવે, થોડું મીડિયમ આવે છે. તમને મીડિયમ આવડે છે, મને તો બિલકુલ આવડતું નથી. અહીંયા સુધી જીતે સુધી બરાબર છે, માણસ લિમિટ માં રહેવું છે. હું કહેલો સાચી વાત છે. તો સામે સુધી છે ત્યાં એટલે બધું જવાની જરૂર નથી. અહીંયા સુધી રહેશો તો મજા આવશે અને રિસ્ક ઓછું રહેશે. ભલે અસર મહેતા કહેતો હોય કે રિસ્ક છે તો રિસ્ક છે, પણ લાઈફમાં આવું કરાય નહીં. શું કહ્યું હજી ડૂબકી મારવી છે ને. ચાલો તમારા માટે થોડું શ્વાસ કરી લઈએ અને લગાવીએ જ રામના નામની હરિના નામની ડૂબકી. આવો તો આ છે ટોર્નેડો રાઈડ. આમાં શું હોય છે, અહીંયા બેસવાનું અને ત્યાં થઈ નીચે થઈ સીધું પાણીમાં. તો આ થોડી ઓછી રિસ્કી પણ છે, નાના બાળકો હોય એને પણ લગભગ વાંધો ના આવે. આ રાઈડમાં પગ આમ રાખી દેવાના છે અને હાથની જે મૂવમેન્ટ હોય છે તે આમ રાખી દેવાની છે, બરાબર ને. હવે આપણે ખભા ઉપર રાખવાના હાથ સભા ઉપર રાખવાના છે. ચાલો આ શંકુશ વોટર પાર્ક એટલું મોટો છે કે જો તમે બધી જગ્યાઓ ફરશો અને વ્યવસ્થિત બધી રાઈડમાં બેસશો તમે તો મને લાગે છે કે ઓછામાં ઓછા 4 કલાક તો ઓછામાં ઓછા થાય મિનિમમ. ટંબલ જંબલ રાઈડ. હવે આ રાઈડમાં શું છે તે તો ઉપર ગયા પછી ખબર પડશે. ચાલો ટંબલ જંબલ રાઈડને પણ એન્જોય કરીએ. નામ અજીબ છે પણ અહીંયા નામ જેટલા અજીબ હોય છે ને એટલી જ મજા વધારે હોય છે. તો આપણે આવી પહોંચ્યા છીએ ટંબલ જંબલ રાઈડ પાસે. આ છે ટંબલ જંબલ રાઈડ. સેમ પોઝિશન, હાથને અહીંયા રાખી દેવાનો છે, પગને આમ ક્રોસમાં રાખી દેવાનો છે. પૂરા લેટ જાના હે. ઓકે તો તમે રેડી છો? ચાલો 1 2 3. હવે આપણે રાઈડ કરવાની છે લેઝી રિવર. તો આપણી લેઝી રિવર રાઈડ ચાલુ થઈ ગઈ છે.
કશું કરવાનું નથી, એ ઉપર બેસી જવાનું છે અને પછી આરામથી ચિલ કરવાનું છે. આરામની જિંદગી કોને કહેવાય? ચારે બાજુ વોટર પાર્કનું પાણી હોય, વચ્ચે આ ટ્યુબ હોય, એની વચ્ચે તમે આ સસ્તા કોસ્ટ્યુમ પહેરેલા તમે હોય, બીજું શું જોઈએ? વચ્ચે વચ્ચે આવું આવે. ગુફા ઉપરથી જેવું લાગે જાણે આપણે કોઈ મલેશિયાની ગુફામાં છીએ, કોઈ ટાપુની ગુફામાં છીએ એવું લાગે. તો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી ગયા છીએ અને મૂળ રૂપમાં પણ આવી ગયા છીએ. હવે વાત છે એક વ્યક્તિના ઓવરઓલ ખર્ચની. તો તમને હું તમામ વસ્તુઓનો ટોટલ કહી દઉં તો ટિકિટ થશે તમારી 800 રૂપિયાની એક વ્યક્તિની, સાથે 150 રૂપિયા તમારા કોસ્ટ્યુમના જો તમે લો છો તો, 150 રૂપિયા તમારા થશે લોકર રૂમના, મતલબ કે 300 + 800 એટલે કે 1100, અને એક એવરેજ વ્યક્તિ 200 રૂપિયાનું કંઈક ખાશે, મતલબ કે ભોજન કરશે અથવા કોઈ કોલ્ડ ડ્રિંક્સ વગેરે વગેરે, તો મતલબ કે પર પર્સન 1300 રૂપિયા તમારા થશે. એટલે તમે જેટલા વ્યક્તિઓ આવતા હો તે મુજબ તમે ગણી લેશો, ઓછામાં ઓછા 1300 રૂપિયા થશે. પ્લસ પાર્કિંગના જો તમારી પાસે 2-વ્હીલર હશે તો 30 રૂપિયા, 4-વ્હીલર હશે તો 50 રૂપિયા, એ એક્સ્ટ્રા થશે. તો સમજી લો ને કે એક વ્યક્તિ 1300 થી 1500 રૂપિયાનો ખર્ચ અહીંયા થાય છે શંકુઝ વોટર પાર્કમાં આખી રાઇડ ફરવા માટે અને તમામ વસ્તુઓ એન્જોય કરવા માટે. તો મને આશા છે કે શંકુઝ વોટર પાર્ક જે મહેસાણામાં આવેલું છે તેનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો. તમારો કોઈ સવાલ હોય ટિકિટને લઈને, પાર્કિંગને લઈને, ભોજનને લઈને કે કોઈ રાઇડને લઈને કે ટાઈમિંગને લઈને તો કોમેન્ટ કરીને મને પૂછી શકો છો, એનો જવાબ હું ચોક્કસ આપીશ. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.